નમસ્કાર, આજે હું તમને નાગપંચમીનું વ્રત ક્યારે કઈ રીતના કરવું અને તેની વાર્તા સંભળાવીશ. આ વ્રત શ્રાવણ વદ પાંચમના રોજ કરવું. સવારે નાહી ધોઈ પારિયાણા ઉપર નાગનું ચિત્ર દોરવું અથવા નાગની મૂર્તિ પ્રતિષ્ઠા કરવી. ઘીનો દીવો કરી ધૂપ આદિથી પૂજન કરવું. બાજરીના લોટનું ઠંડા ઘીમાં ચોળી કુલેર તૈયાર કરી નૈવેદ્ય ધરવું. આગલા દિવસે પલાળેલા મગ, મોઠ, બાજરી, કાકડી અને અથાણા જમવા. શ્રીફળ વધેરું ને ઉપવાસ કરવો અથવા એકટાણું કરવું. એક ડોશી હતી, તેને 7 દીકરા હતા, 7 વહુઓ હતી. નાની વહુના માવતર મરી ગયેલા હતા અને પિયરમાં કોઈ નતું, તેથી ન બાપી અને ન પીરી કહી સૌ ઘરમાં મહેણા દેતા. 6 જેઠાણીઓ તેને પૂરું ખાવા દેતી નહીં અને ઘરનું બધું કામ નાની વહુને સોંપે. 16 શ્રાદ્ધના દહાડા આવ્યા. ઘરમાં દૂધની ખીર રાંધી, ઘરના સૌએ ઓસે ઓસે ખાધી, પણ વહુને જમવા ન દીધું. નાની વહુને ચટતા દાડા હતા, એને ખીર ખાવાનું મન થયું, પણ એને માટે ખીર રાખી નહોતી. સાસુ કહે, અળી ન બાપી, આમ બેસી રહે નહીં, ચાલે લે, વધ્યું ઘટ્યું હોય તે ચાટી લે, પછી વાસણ માંજી નાખ. નાની વહુએ ખીરના તપેલામાં જોયું તો ખાલી ખમ, ચાટવા જેવી ખીર ન મળે. નાની વહુની આંખમાં આંસુ આવ્યા. ભૂખ્યા પેટે બધા વાસણોનો ખડકલો કરી એ નદીએ માંજવા ગઈ. એની નજર તપેલામાં ચોટેલા ખીરના પોપડા પર પડી. તેને તવેતાથી ખીરની ઉખરડાના બધા પડો ઉખાડી લીધા. નાહી ધોઈને ખાઈશ એમ વિચારી સાદલાના છેડે બાંધ્યા. એવામાં નાગણી આવી. નાગણીને ચડતા દાડા હતા, એને ઉખરડાના પોપડાનો ભાવ થયો. આ નાગણી છાની છપની બધા ખીરના પોપડા ખાઈ ગઈ. નાની વહુ વાસણ માંજી રહી નાહી ધોઈને સાદલામાં જુએ તો પાપડા ગુમ. તે વિચારવા લાગી કોક દુખિયારી ખાઈ ગઈ. નાગણી છુપાવીને આ બધું જોતી રહી. એના મનમાં હતું કે બાઈ જરૂર ગાળો દેશે, પણ નાની વહુ તો માયાળુ હતી. તે બોલી, ભલે જેને ખાધું હશે એનું પેટ તો ઠર્યું હશે જ, મારું પેટ ઠરે એવું એનું ઠરજો, એમ આશીર્વાદ આપ્યા. તેથી નાગણી ખુશ થઈ વહુને કહે, બહેન, તારા ખીરના પોપડા મેં ખાધા છે, બોલ તારું દુઃખ, તારા દુઃખનું નિવારણ કરીશ. નાની વહુએ માંડીને દુઃખની વાત કરી. માં, મારા પિયરમાં બધા મરી પરવારિયા છે, એટલે બધા મને ન પીરી કહી મેણા મારે છે, પૂરું ખાવા દેતા નથી. અત્યારે મને ચડતા દાડા છે, પણ મારો ખોળો ભરાવનાર કોઈ નથી. એટલું કહેતા તો વહુની આંખમાં પાણી આવ્યું. વહુની વાત સાંભળી નાગણીને દયા આવી. દીકરી, તું રડીશ નહીં, અમે તારા પિયરિયા છીએ. તારો ખોળો ભરાવવાનો સમય આવે ત્યારે મારા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે. નાની વહુને માં મળી ગઈ. એ રાજી રાજી થઈ ગઈ. ખોળો ભરવાનો દાડો આવ્યો. બધા નાની વહુની વાતો કરવા લાગ્યા. એને પિયરિયામાં સૂકું ઠૂઠું નથી, એના વળી સા ખોળા ભરવા. નાની વહુ મૂંઝાણી એને સાસુને કહ્યું, બાઈજી, મારા દુઃખ દૂરના સગા છે, કંકોત્રી લખી આપો તો એ ખોળો ભરાવવા આવશે. સાસુ કહે, પોતાના નહીં ને દૂરના કોણ આવશે? વહુ કહે, કટકો કાગળ લખવામાં તમારું શું જાય છે, જરૂર કોક તો આવશે. વહુને કંકોત્રી લખી આપી. તે વહુ નાગણના રાફડા પાસે મૂકી આવી. ખોળો ભરવાનો વખત થયો. સાસુ ટોણો મારવા લાગી, ચૂલે આંધણ મેલો હમણાં નપીરિયાના પિયરિયા આવશે, એમના નાવણની તૈયારી કરો. પેટી બે પેટી લુગડા લાવશે, ઘરેણા લાવશે, હીરા મોતીના હાર લાવશે. ત્યાં તો નાગણી નાગદેવતા અને નાગકુમાર આવ્યા. ગાસડો બાંધી હીરચીર લાવ્યા, હીરા મોતીના હાર લાવ્યા. એ જોઈ સૌના મોં સિવાય ગયા. ન કોઈ બોલે, ન કોઈ ચાલે. ચૂલે આંધણ ચડ્યા. નાગદેવે કહ્યું, અમે તો દૂધના જમનારા, મોઢે દૂધ મૂકો. દૂધના દેગડા ચડ્યા. એક ઓરડામાં દૂધના તપેલા મૂક્યા. નાગદેવો તો ચપોચપ દૂધ પી ગયા. વહુનો ખોળો ભરવા માંડ્યો. વહુને હીરના ચીર, સોના રૂપાના દાગીના, જરજવાહીર હીરા માણેક આપ્યા. સાસરિયા ઝાંખા પડી ગયા. નાગદેવ કહે, હવે અમારી સાથે વળાવો, સુવાવડ પછી દીકરી મૂકી જઈશું. વહુને લઈને નાગદેવ ચાલ્યા. બધા એક ભોયરામાં ઉતર્યા. નાગદેવ કહે, દીકરી ગભરાઈશ નહીં, અમારી પાછળ પાછળ ચાલી આવ. ભોયરામાં જઈને જુએ છે તો મોટો મહેલ દીઠો. વહુ તો રાજી રાજી થઈ ગઈ. ઇંડોળા ખાટ પર બેસીને વહુ તો ઝૂલવા લાગી. નાગણી કહે, બહેન, આ નાગકુમારો તારા ભાઈ છે અને જરાય દુઃખ નહીં પડવા દે, ખા પીને મજા કર, પણ એક કામ તારે કરવું પડશે. રોજ સવાર, બપોરે અને સાંજે 3 વખતે ઘંટડી વગાડજે, એટલે નાગકુમારો દૂધ પીવા આવશે. એમને દૂધ પીવડાવવાનું કામ તારે કરવાનું. દિવસો જતા નાની વહુને
દેવરૂપ જેવો દીકરો જન્મ્યો. છોકરો દાડે દાડે મોટો થતો ગયો. એક વખત ઉકળતું દૂધ ટાઢું પાડવા મૂકીને વહુ તો બહાર ગઈ. રમતો રમતો છોકરો દૂધના વાસણ પાસે આવ્યો ને ઘંટડી જોઈ છોકરાએ વગાડી એટલે બધા નાગકુમારો સડસડાટ ભેગા થઈ ગયા. નાગકુમારોને જોઈ છોકરો બિયાણો, તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ તેથી બે નાગકુમારોના પૂછડા કપાઈ ગયા. બીજા નાગકુમારો દૂધ પીવા ગયા તેથી તેમના મોઢા બળી ગયા. નાગકુમારો બાંડિયા બુચિયા બની ગયા. નાની વહુ આવીને જુએ છે તો નાગકુમારો બાંડિયા બુચિયા બની ગયેલા હતા. તેમને ક્રોધ ચડ્યો. તે બોલ્યા, આજ તારા છોકરાને જીવતો નહીં છોડીએ, તેને કરડી ખાશું. વહુ તો ગભરાઈ ગઈ પણ નાગમાતા આવી એને બધા નાગકુમારોને શાંત કર્યા પણ તેમના મનમાં વેર રહી ગયું. વહુને સાસરે વળાવવાનો સમય આવ્યો. મનગમતો દાઈજો દીધો, સોના રૂપાની પહેરામણી ને સોનાનો ચૂડલો આપ્યો. નાગમાતા કહે, બહેન દુઃખ પડે તે દી અહીં આવજે, અમે જરૂર મદદ કરીશું. વહુ તો સાસરે આવી, દેવ જેવો દીકરો જોઈ સાસુ તો નાની વહુને ભેટી પડી. તે જોઈ છે વહુઓના મનમાં ઈર્ષા થઈ કે આ નાની વહુ માનીતી થઈ જશે. નાની વહુ સુખથી જીવવા લાગી પણ બાંડિયા થયેલા નાગકુમારો તેમનું વેર લેવા વહુના સાસરે આવ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા ને છોકરાને કરડવાનો લાભ જોતા રહ્યા. એટલામાં વહુ પાણીનું બેડું ભરીને આવી અને ઉંગરામાં આવતા તેને ઠોકર લાગી અને બોલી, ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરને. નાગકુમારો વિચારમાં પડ્યા, હજી બહેન આપણને ભૂલી નથી, કેટલા હેતથી સંભાળે છે. બીજે દિવસે વહુ પાણી ભરવા ગઈ ત્યાં છાના છપના બાંડિયા બુચિયા નાગકુમારો પહોંચી ગયા. વહુ વાવમાં ઉતરવા લાગી ત્યાં વહુને ઠેસ લાગી. નાની વહુ ફરી બોલી, ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરને. નાગકુમારોએ બહેનનો ઊંચો પ્રેમ જોઈ છાના છપના પાછા વળી ગયા. એક દિવસ મોટી વહુની દૂધની તાંબડી છોકરાઓએ ઢોળી નાખી તેથી તે રીસ કરી બોલી, અમારું ગરીબનું દૂધ શું કામ ઢોળી નાખો છો? તમારા મોટા પિયર કાલગાયો ભેંસો લાવીને બાંધશો? નાની વહુને ઓછું આવ્યું, એ નાગમાતા પાસે ગઈ. નાગમાતાએ આશ્વાસન આપી કહ્યું, બહેન ઘેર જઈને તું વાળો બનાવ, હું કાલે ગાયો મોકલીશ. વહુ તો ઘેર આવી, વાળો તૈયાર કરે આવ્યો. બીજે દિવસે બાંડિયા ભૂચિયા ભાઈઓ ગાયો લઈને આવી ગયા. બહેનનો આખોય વાળો ગાયોથી ભરાઈ ગયો. બહેન તો ભાઈઓના ઓવારણા લેવા લાગી. વાળો ભરાતા વધેલી ગાયો નાની વહુએ જેઠાણીઓને આપી. જેઠાણીઓ તો રાજી રાજી થઈ ગઈ, એમના દિલની રીસ જતી રહી. નાની વહુએ સૌની ઉપર પ્રેમ રાખ્યો તેથી તેને સુખ થયું. નાગદેવતાની કૃપાથી નાની વહુનું દુઃખ દૂર થયું. જય નાગ દેવતા કરો સહાયતા, જય નાગ દેવતા ગુણ તમારા ગવાતા. જેવા નાની વહુને ફળ્યા એવા અમને ફળજો ને સૌને ફળજો.